તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમગ્ર દેશમાં અનોખા ચાહક વર્ગ છે અને આ ચાહકો અવારનવાર કંઈક હટકે કરે છે. હૈદરાબાદમાં રહેતા મોદીના એક ચાહકે પોતાના લગ્નની કંકોત્રી પર મેસેજ છપાવીને મહેમાનોને એક અપીલ કરી. તો ભોપાલના એક મોદી ચાહકે પોતાની બહેનના લગ્નની કંકોત્રીમાં મોદી અને ભાજપને મત આપવા માટે અપીલ કરી. તો જોઈએ મોદીના નોખા અનોખા ચાહકોનો આ અહેવાલ. ટીવી સ્ક્રીન પર દેખાતી આ લગ્ન કંકોત્રી પ્રથમ નજરે તો એક સામાન્ય કંકોત્રી લાગી રહી છે, પરંતુ આ કંકોત્રીને ધ્યાનથી નિહાળો અને તેની નીચે લાગેલા સંદેશને વાંચો. આ સંદેશ પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતાને ચરિતાર્થ કરે છે. મોદીના ચાહકો દેશના ખૂણે ખૂણે ફેલાયેલા છે અને તેના કારણે જ મોદી દેશ અને દુનિયામાં સૌથી લોકપ્રિય નેતા છે. કંકોત્રીની નીચે લખાયેલા સંદેશમાં મહેમાનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં મોદીને મત આપે. આ કંકોત્રી છે હૈદરાબાદમાં રહેતા મોદી સમર્થક મુકેશ રાવ યાંદે પોતાના લગ્નમાં ખાસ તૈયાર કરાવી છે. મુકેશ રાવ યાંદે આ કંકોત્રીમાં અપીલ કરે છે કે તેઓ મને મોંઘી ગિફ્ટ આપવાની જગ્યાએ મોદીને મત આપવાનું વચન આપે. 27 વર્ષના મુકેશે પોતાના લગ્ન માટે 600 કંકોત્રી છપાવીને સંદેશ લખાવ્યો છે કે અવર ગિફ્ટ ઇઝ યોર વોટ ફોર મોદી ઇન 2019 લોકસભા ઇલેક્શન. મોદીના સમર્થક મુકેશના લગ્ન 21 ફેબ્રુઆરીએ થવાના છે, પરંતુ હાલ તેની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તો મુકેશને આવો સંદેશ લખવાનો આઈડિયા આવ્યો તો તેના પરિવારજનોને વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ બાદમાં તેને બધાને રાજી કરી આખરે આ સંદેશ પોતાની કંકોત્રી પર છપાવ્યો. બીજી તરફ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા કમલેશ યાદવે પોતાની બહેન તુલનાની લગ્નના કાર્ડ પર ભાજપને મત અને નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાની અપીલ કરી છે. ભોપાલના બેરસિયા રોડની હાઉસિંગ કોલોનીમાં રહેતા કમલેશ યાદવની બહેન તુલનાના લગ્ન 19 ફેબ્રુઆરીએ છે. તો આ અનોખી કંકોત્રીને લઈ કમલેશ યાદવે કહ્યું કે તેઓ ફરીથી મોદીને પ્રધાનમંત્રી જોવા માંગે છે અને તેથી જ આવા 350 કાર્ડ બનાવ્યા છે. એટલું જ નહીં, કમલેશે લગ્નના જે કાર્ડ બનાવડાવ્યા છે તેની સાથે બે પેજનું એક પેમ્પલેટ પણ છપાવ્યું છે, જેમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી આજે સમગ્ર દેશ અને દુનિયામાં સૌથી લોકપ્રિય છે. તેઓ સોશિયલ મીડિયા પર એટલા જ એક્ટિવ રહે છે અને તેના કારણે જ તેમનો ચાહક વર્ગ સતત વધી રહ્યો છે. હૈદરાબાદ અને ભોપાલની આ અનોખી કંકોત્રી પહેલા સુરતમાં પણ આવી જ એક કંકોત્રી જોવા મળી હતી. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, ફી ટીવી ન્યૂઝ.